આણંદમાં મોડી રાત્રે ભારે પવન સાથે મેઘરાજાએ સવારી કરી હતી બોરસદ આંકલાવ પંથકમાં ભારે પવન ફૂંકાતા ભારે નુકસાની થઈ છે અનેક વૃક્ષો ધરાશાયી થયા છે વીજપોલ પોલ ધરાશાયી થતાં વીજ પુરવઠો પણ ખોરવાયો છે તો આ ઉપરાંત ભારે પવનના કારણે ગોડાઉન પરથી પતરા પણ ઉડ્યા હતા દાહોદની કરીએ તો દાહોદમાં વાવાઝોડા અને વરસાદે તારાજી સર્જી દાહોદ જિલ્લામાં વાવાઝોડા સાથે આવેલા વરસાદે લોકોના ઘર ઉજાડ્યા ભારે પવન સાથે વરસાદના કારણે ત્રણસો વર્ષ જૂનું ચામુંડા માતાનું સ્થાનક પણ હવામાં ફંગોળાઈ ગયું લોખંડનું કેબિન હવામાં ફંગોળાઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ગમલા સહિત આસપાસના ગામોમાં વરસાદના કારણે અસંખ્ય કાચા મકાનો જમીન દોસ્ત થયા મકાનો સહિત મહાકાય વૃક્ષો પણ ધરાશાયી થયા આ ઉપરાંત વીજ પોલ ટ્રાન્સફોરમ સહિત અચીજવસ્તુઓને મોટા મોટાપાયે નુકસાન થયું છે જેના કારણે ગામમાં લાઇટ અને પીવાનું પાણી તો મળતું જ નથી આ ઉપરાંત ગામના તમામ રસ્તા બ્લોક થઈ ગયા છે અને જેથી સ્થાનિકોએ પીવાનું પાણી અને વીજળીની માંગ કરી છે અમારા બહુ વર્ષો જૂની પુરાણી મંદિર માતાજી ચાઉંડા માતા નું મંદિર હતું એ મંદિર બી ઝાડ ઉખડી ગયું છે મંદિર ઉખડીને છે ની અંદર બઉ ત્રણસો વર્ષ પુરાણી ઝાડ હતું અમારું પીવાનું પાણી બિલકુલ મળતું જ નથી અને વાસપો વાળા એ લાઇન ચાલુ કરી જ નથી સકલીઓ નાખી દીધી પણ પાણીનું ટેસ્ટિંગ કર્યું નથી સાહેબ અને મેં પેમેન્ટ રોકી રાખ્યું છે પેમેન્ટ હાલતો નથી મને ઘર ઘર કનેક્શન ચાલુ કરીને આપો તો હું પેમેન્ટ આપવાનો છું કચ્છના વાગડ ગામે ખેડૂતોનો નવતર પ્રયોગ યુરિયા ખાતરની ખરીદી માટે પગરખાની કતાર ખાતર લેવા માટે લાગી હતી માણસોની જગ્યાએ પગરખાની લાઇનો લાગી ભારે બફારા અને ગરમીથી બચવા માટે નવતર પ્રયોગ હાથ ધરાયો લોકોએ લાઇનમાં ઉભા રહેવાના બદલે ચંપલની લાઈનો લગાવી વાત જૂનાગઢની જૂનાગઢમાં વોકડા પરના દબાણોને લઈને વિવાદ સર્જાયો છે મુખ્યમંત્રીએ પણ વોકડાને ટકોર કરી હતી થોડા સમય પહેલા ધોધમાર વરસાદના કારણે વોકડામાંથી પાણી પસાર થતું ન હતું અને તેના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું તો આ ગેરકાયદેસર દબાણોને લઈને મનપા ટીપીઓએ નવ્વાણું બાંધકામોને આધાર પુરાવા કરવા નોટિસ ફટકારવામાં આવી છે જૂનાગઢમાં હોનારત બાદ ભાજપ ધારાસભ્ય સંજય કોરાડીયાએ પણ ગેરકાયદેસર બાંધકામ મુદ્દે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો તો મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યો અને આ સાથે જ વોકડામાંથી નીકળતું પાણી છે જેના કારણે પણ લોકોયા લખ્યું હતું અંદાજીત લગભગ નેવું કે નવાણું જણાને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે અને આમાંથી આધાર પુરાવા આપણે પહેલા તો માંગીએ છીએ જે કંઈ પણ એના પુરાવા હશે એટલે આપણે આ જે શાસક પર ખેતો કે આને છોડવામાં નહીં આવે પરંતુ આડત્રીસ દિવસ થઈ ગયા કોઈ પણ કાર્યવાહી નહોતી કરી અને આ બધું ધ્યાને લઈને અને મુખ્યમંત્રીએ પણ આ લોકોને ટકોર કરી દીધી કે ભાઈ જે વોકળા ઉપર જે દબાણો થયા છે એ ખરેખર દૂર કરવા જોઈએ અને જે લોકોને તકલીફ પડી છે અને હજી જો વરસાદ થશે તો ભયંકર પરિસ્થિતિ થશે